हेलो विद्यार्थी मित्रों, હું ડોક્ટર કાશ્મીર સુતરિયા, સ્વાગત છે આપનો આજના વિડિયોમાં. આજે આપણે 8મું ચેપ્ટર માનવ સ્વાસ્થ્ય અને રોગો વિશે અભ્યાસ કરશું. અરે એ પહેલા થોડી વાત કરી દઈએ આજના નીટના પેપરની. આજે લેવાયેલ નીટ 2020 મોસ્ટલી ઇઝી પેપર હતો અને એનસીઆરટી બેઝ હતો. જે એમસીક્યુઝ હતા એમાંથી દરેક ત્રણેય સબ્જેક્ટમાં કેટલા એમસીક્યુ મોડરેટ કરેલા હતા અને કેટલા એમસીક્યુ સહેલા હતા એનો એક સ્ક્રીનશોટ મેં તમને લોકોને મોકલ્યો છે, જેથી તમને ખ્યાલ આવે કે કઈ રીતના એના આધારે તૈયારી કરી શકાય. અને ખાસ કરીને આજના આ 8મા ચેપ્ટરમાંથી લગભગ 2 થી 3 એમસીક્યુ આજના નીટના પેપરમાં પૂછાયેલા છે. તો માનવ સ્વાસ્થ્ય અને રોગો વિશે વાત કરીએ. લાંબા સમયથી આપણે સ્વાસ્થ્ય એટલે આપણે સામાન્ય રીતે તબિયત જેને કહે છે, એવું માનવામાં આવે છે. શરીરની અને મનની એક એવી સ્થિતિ માનવામાં આવે છે કે જેમાં શરીરમાં રહેલા જે વાત પિત્ત અને કફ એનું સંતુલન જળવાઈ રહેતું હોય. ખરેખર આપણું જે શરીર છે એ 3 પ્રકારના દોષોનું બનેલું છે. 3 પર હ્યુમર્સ, હ્યુમર્સ એટલે એક પ્રકારના તરલ પદાર્થ, વાત પિત્ત અને કફ. વાત એટલે વાયુ, પિત્ત એટલે પિત્તરસ ખ્યાલ છે, અને કફ. આ 3નું જો સંતુલન જળવાઈ રહે તો આપણું સ્વાસ્થ્ય જે છે, આપણા શરીરની જે સારું આરોગ્ય છે તે જળવાઈ રહે છે. આવું લાંબા સમયથી માનવામાં આવે છે. અને આ જે માન્યતા છે તેને પ્રાચીન ગ્રીકના હિપોક્રેટસ અને આપણું આયુર્વેદ શાસ્ત્ર પણ તેને ખૂબ જ માને છે. ખાસ કરીને જ્યારે પણ આયુર્વેદ શાસ્ત્રમાં તો સૌથી પહેલું કોઈ પણ રોગ માટે જ્યારે ચકાસણી કરવામાં આવે છે ત્યારે આ વાત પિત્ત અને કફ એ 3 દોષોને ધ્યાનમાં લેવામાં આવે છે. અને મુખ્યત્વે જો આ 3 પ્રકારના જે હ્યુમર્સ છે, જે તરલ પદાર્થ છે, એનું જો સંતુલન જળવાઈ રહે તો આપણી સ્વાસ્થ્યની સ્થિતિ સારી છે એવું માનવામાં આવે, અને જો ન જળવાઈ રહે તો એવું માનવામાં આવે છે કે આપણા સ્વાસ્થ્યમાં કોઈ મુશ્કેલી ઊભી થઈ છે. વર્ષો પહેલા એવું માનવામાં આવતું હતું કે જે વ્યક્તિ કાળું પિત્ત એટલે કે બ્લેક બેલ્ટ, બ્લેક બેલ્ટ એટલે આપણે અહીંયા પિત્તરસના અર્થમાં જ લઈશું, એટલે કાળું પિત્ત જે વ્યક્તિ હોય, જે વ્યક્તિના શરીરમાં કાળું પિત્ત હોય છે તેનું જે ટેમ્પરેચર છે તે ખૂબ વધારે રહેતું હોય છે અને એને તાવ રહેતો હોય છે. આ એકમાત્ર એક વિચારધારા હતી અને ત્યાર પછી પ્રયોગોના આધારે વિલિયમ હાર્વેએ સાબિત કરેલું છે. પ્રયોગાત્મક પદ્ધતિઓ છે, રુધિર પરિવહનની શોધ અને થર્મોમીટરના ઉપયોગ દ્વારા તેમણે સાબિત કર્યું કે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિઓ છે તેના શરીરનું તાપમાન સામાન્ય હોય છે અને તેનાથી સ્વાસ્થ્યની સારી તરલ વિશેની પરિકલ્પના છે તે ખોટી પુરવાર થઈ. એટલે કે જેવું માનતા હતા કે કાળું પિત્ત ધરાવતી વ્યક્તિને હંમેશા ટેમ્પરેચર ઊંચું રહેતું હોય એ માન્યતા વિલિયમ હાર્વે એ ખોટી સાબિત કરી. ખાસ અહીંયા વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવું અને કઈ બાબતોના આધારે આ બાબત તેને સાબિત કરીએ યાદ રાખવું. વિલિયમ હાર્વે રુધિર પરિવહન અને થર્મોમીટરના ઉપયોગ દ્વારા કાળું પિત્ત ધરાવતા શરીરના વ્યક્તિઓના શરીરમાં સામાન્ય તાપમાન હોવાનું નોંધ્યું અને તેના આધારે જે પરિકલ્પના હતી એ પરિકલ્પનાને ખોટી પુરવાર કરી. અને ત્યાર પછી જેમ જેમ સંશોધનો આગળ થયા તેમ તેમ જે વૈજ્ઞાનિકો એવું પણ જાણ્યું કે ચેતાતંત્ર છે, અંતઃસ્ત્રાવી તંત્ર છે, એ પણ આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. અને ખાસ કરીને આપણું પ્રતિકાર તંત્ર, ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર એ પ્રતિકાર તંત્રને અસર કરે છે. અને આપણું પ્રતિકાર તંત્ર છે આપણું સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ બને છે. આપણે જેને ઇમ્યુનિટી કહીએ છીએ, ઇમ્યુન સિસ્ટમ કહીએ છીએ, એ ઇમ્યુનિટી એટલે પ્રતિકારકતા અને ઇમ્યુન સિસ્ટમ એટલે પ્રતિકાર તંત્ર. એટલે આપણું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં આ પ્રતિકાર તંત્ર છે તે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ખાસ કરીને આપણું સ્વાસ્થ્ય કઈ કઈ બાબતોથી પ્રભાવિત થાય છે, એટલે કે આપણા સ્વાસ્થ્યને અસર કરતી બાબતો કઈ કઈ છે, તો આપણને મુખ્યત્વે 3 બાબતો દર્શાવેલી છે. સૌથી પહેલું જનીનિક ખામીઓ. જનીનિક ખામીઓને લીધે થતા રોગો એના વિશે આપણે જીનેટિક્સમાં ડિટેલથી અભ્યાસ કરી ગયા છે. જ્યારે આવી કોઈ પણ જનીનિક ખામીયુક્ત બાળકનો જન્મ થાય છે ત્યારે તેને બાળપણથી જ કેટલાક રોગો છે તે માતા પિતા પાસેથી વારસામાં મળે છે અને એવા રોગો વિશે આપણે અભ્યાસ કરી ગયા છે. પછી ચેપ લાગવો, કોઈ પણ રોગકારકોનો ચેપ લાગવો, એ ચેપના કારણે પણ આપણા સ્વાસ્થ્યને અસર થતી હોય છે. ત્રીજી અગત્યની બાબત આપણી જીવનશૈલી,
એટલે કે આપણી જીવનશૈલીમાં ખોરાક છે, પાણી છે, આરામ છે, વ્યાયામ છે, જે આપણા શરીરને આપણે આપીએ છીએ, આપણી આદતો છે, સારી આદતો છે, ખરાબ આદતો છે, આ બધું પણ આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. આપણે વારંવાર સ્વાસ્થ્ય શબ્દ વાપરીએ છીએ અને સ્વાસ્થ્ય એટલે આપણે એવું જ માનીએ છીએ કે રોગની અનુપસ્થિતિ, એટલે કે આપણને કોઈ રોગ નથી એટલે આપણું સ્વાસ્થ્ય સારું છે, અથવા તો આપણે સ્વસ્થ છીએ એવું માનીએ છીએ. અથવા તો બીજા અર્થમાં આપણે એવું કહીએ કે સ્વાસ્થ્ય નથી સારું તો શારીરિક સ્વસ્થતા નથી સારી. તેને સંપૂર્ણ રીતે, સ્વાસ્થ્યને આપણે સંપૂર્ણ રીતે શારીરિક, માનસિક અને સામાજિક અર્થમાં લઈએ છીએ. શરીરને શારીરિક સ્વસ્થતા ન સારી હોય તો તેના લીધે મન પર અસર થતી હોય છે, અને શારીરિક માનસિક સ્વસ્થતા ન જળવાય તો તેના લીધે સામાજિક અસરો પણ થતી હોય છે. જ્યારે લોકો સ્વસ્થ હોય છે, આપણને ખબર છે કે આપણને જો તબિયત સારી ન હોય તો આપણે સારી રીતે કામ નથી કરી શકતા, કાર્ય નથી કરી શકતા. એટલે જ્યારે લોકો સ્વસ્થ હોય છે તો વધુ સક્ષમતાથી કાર્ય કરે છે, અને જો આપણી તબિયત સારી ન હોય તો આપણી સક્ષમતા એટલી પૂરતી નથી હોતી, થાક લાગતો હોય છે, ગમે નહીં, કામ કરવું ન ગમે એવું થતું હોય છે. એટલે કે જો લોકો સ્વસ્થ હોય તો વધુ સક્ષમતાથી કાર્ય કરે છે, અને વધુ સક્ષમતાથી કાર્ય કરે તો તેનાથી ઉત્પાદકતામાં વધારો થાય અને આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય. એટલે સામાજિક સ્વાસ્થ્ય અને આર્થિક સ્વાસ્થ્ય સાથે પણ આપણું શારીરિક સ્વાસ્થ્ય છે સંકળાયેલું છે. કોઈપણ વ્યક્તિનું સારું સ્વાસ્થ્ય છે જે તે વ્યક્તિને આયુષ્ય વધારે છે. ઉપરાંત માતાના સારા સ્વાસ્થ્યના લીધે શિશુ અને માતાના મૃત્યુ દરમાં ઘટાડો પણ થાય છે. અને સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે કઈ કઈ બાબતો અગત્યની છે? તો કે સંતુલિત આહાર, વ્યક્તિગત સ્વચ્છતા અને નિયમિત વ્યાયામ, આ ત્રણ બાબતો ખૂબ અગત્યની છે. આપણે જે ખોરાક લઈએ છીએ તે પોષક અને સંતુલિત ખોરાક હોવો જોઈએ. વ્યક્તિગત સ્વચ્છતા, મતલબ વ્યક્તિગત સ્વચ્છતા અને આપણી આસપાસની સ્વચ્છતા, એ બંને અસર કરે છે. અને નિયમિત વ્યાયામ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે આપણે યોગનો અભ્યાસ કરતા આવ્યા છે. યોગ વિશે આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ અને યોગાભ્યાસથી આપણે શારીરિક એટલે કે શરીરનું સ્વાસ્થ્ય અને મનની સારી સ્થિતિ છે તે જાળવી શકીએ છીએ. રોગો પ્રત્યે જાગૃતતા અને શરીરના વિવિધ કાર્યો પર તેની અસર થાય છે. ખાસ કરીને આપણે જે આપણું શારીરિક આપણું સ્વાસ્થ્ય સારું હોય તો આપણે રોગો પ્રત્યે જાગૃત રહીએ છીએ, અને તેનાથી આપણા શરીરના વિવિધ કાર્યો પર આપણે વધારે સક્ષમ રીતે કાર્ય કરતા હોઈએ છીએ. ચેપગ્રસ્ત રોગો સામે રસીકરણ, ઉત્સર્ગ દ્રવ્યોનો યોગ્ય નિકાલ, વાહકોનું નિયંત્રણ તેમજ આરોગ્યપ્રદ ખોરાક અને પાણીના સ્ત્રોતોની જાળવણી વગેરે સારું સ્વાસ્થ્ય જાળવવા માટે ખૂબ જરૂરી છે. આ ત્રણ અગત્યની બાબતો, સંતુલિત આહાર, વ્યક્તિગત સ્વચ્છતા અને નિયમિત વ્યાયામ, એ ઉપરાંત તો કે યોગનો અભ્યાસ છે. ત્યાર પછી રોગો પ્રત્યે આપણે જાગૃત હોવા જરૂરી છે. ચેપી રોગો જે છે તેના વિશે માહિતી હોવી જરૂરી છે, તેના રસીકરણ વિશે આપણને માહિતી હોવી જરૂરી છે, જે ઉત્સર્ગ દ્રવ્યો છે ઉત્સર્ગ દ્રવ્યોનો યોગ્ય નિકાલ થવો જરૂરી છે, વાહકોનું નિયંત્રણ, કેટલાક રોગો છે અને રોગકારકો વાહકો દ્વારા ફેલાતા હોય છે, દાખલા તરીકે મેલેરિયા, મેલેરિયા માટે જવાબદાર પ્લાઝમોડિયમ છે, પણ પ્લાઝમોડિયમનું વહન તો કે મચ્છર દ્વારા થાય છે, વાહકોનું નિયંત્રણ છે, આરોગ્યપ્રદ ખોરાક છે અને પાણીના શુદ્ધ પાણીના સ્ત્રોતોની જાળવણી, એ આપણું સારું સ્વાસ્થ્ય જાળવવા માટે ખૂબ જરૂરી છે. જ્યારે શરીરના એક કે વધુ અંગો કે તંત્રોના કાર્યની પ્રતિકૂળ અસરોના કારણે વિવિધ ચિહ્નો કે લક્ષણો જોવા મળે ત્યારે આપણે કહી શકીએ કે આપણે તંદુરસ્ત નથી. ક્યારે આપણે તંદુરસ્ત નથી એવું કહી શકીએ, અથવા તો આપણને રોગ થયો છે એવું ક્યારે કહી શકીએ? તો કે જ્યારે આપણા શરીરનું કોઈ એક અંગ અથવા તો એક કરતાં વધુ અંગો અથવા તો અંગતંત્રો એના કાર્યો ઉપર પ્રતિકૂળ અસરોના ચિહ્નો જોવા મળે. કેટલીક દાખલા તરીકે પાચન તંત્ર છે, તો પાચન તંત્રમાં કોઈ પાચન સંબંધી કોઈ ગડબડ સર્જાય તો તેના લીધે શરીરમાં ઘણા બધા બીજા રોગો ઉત્પન્ન થતા હોય છે. પરિવહન તંત્ર છે, પરિવહન તંત્રમાં કોઈ ખામી સર્જાય તો તેના લીધે હાર્ટને લગતા રોગો છે, ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન મળે તેવા તકલીફો જોવા મળતી હોય છે. એટલે કે જ્યારે એક કે વધુ અંગો કે અંગતંત્રોના કાર્યોની પ્રતિકૂળ અસરોના કારણે જુદા જુદા ચિહ્નો કે લક્ષણો જોવા મળે છે, અને એ ચિહ્નો કે લક્ષણો ઉપરથી આપણે એવું કહી શકીએ કે આપણે સ્વસ્થ નથી
કે આપણે તંદુરસ્ત નથી અથવા તો આપણને રોગ થયો છે. તો આપણે એવું કીધું કે બે આ ચિહ્નોના આધારે આપણને એવું આપણે એવું કહી શકીએ કે આપણને રોગ થયો છે. તો એ રોગ એટલે શું, રોગ એટલે શું એની વ્યાખ્યા મેળવવી જરૂરી છે. એટલે આપણે અહીંયા થોડું કન્ટેન્ટમાં રોગોની વ્યાખ્યા ઉમેરેલી છે. સામાન્ય રીતે શરીરની સ્થિતિમાં થતો કોઈ પણ ભૌતિક કે રાસાયણિક ફેરફાર કે જે અસ્વસ્થતા કે અશક્તતા ઉત્પન્ન કરે છે અથવા તો જીવંત સજીવના સ્વાસ્થ્યને બગાડે છે તેને રોગ કહેવાય. ખાસ યાદ રાખીએ શરીરની સ્થિતિ કઈ સ્થિતિ, તો કે ભૌતિક શરીરની સ્થિતિમાં કોઈ પણ ફેરફાર. કયો ફેરફાર, તો કે ભૌતિક કે રાસાયણિક ફેરફાર કે જેના લીધે શરીરમાં અસ્વસ્થતા ઉત્પન્ન થાય છે અથવા તો અશક્તતા ઉત્પન્ન થાય છે અથવા તો જીવંત સજીવનું સ્વાસ્થ્ય બગડે છે, તો એ સ્થિતિને રોગ કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો શરીર કે શરીરના ભાગોનું ચોક્કસ નિશાનીઓ સાથેની ખરાબ ક્રિયાશીલતા. ચોક્કસ નિશાનીઓ એટલે કે ચોક્કસ લક્ષણો સાથેની ખરાબ ક્રિયાશીલતા એટલે રોગ. તાવ આવે છે તો આપણા શરીરનું ટેમ્પરેચર વધી જાય છે, શરદી થાય છે તો નાકમાંથી સતત પાણી ટપક્યા કરે છે. તો આ જે છે એ ચોક્કસ નિશાનીઓ છે અને એ નિશાનીઓ સાથેની જે ખરાબ ક્રિયાશીલતા આપણને જોવા મળે છે તેને આપણે રોગ કહીએ છીએ. ઓક્સફર્ડ ડિક્શનરી રોગ એટલે શું છે? ઓક્સફર્ડ ડિક્શનરીમાં રોગ એટલે શું, તો કે શરીરના કેટલાક ભાગોની, આખું શરીર નહીં, શરીરના કેટલાક ભાગોની એવી સ્થિતિ કે જેના લીધે શરીરના કાર્યોમાં ખલેલ પહોંચે છે અથવા તો અવ્યવસ્થિતતા સર્જાય છે. હવે પહેલું ચેપ્ટરમાં જોઈ ગયા કે અવ્યવસ્થા જ્યારે સર્જાય છે ત્યારે જે તંત્ર છે તંત્રને અસર થાય છે અને અવ્યવસ્થાની માત્રા, અવ્યવસ્થિતતાની માત્રા જેમ જેમ વધતી જાય તેમ તેમ શરીરમાં જીર્ણતા છે તે વધતી જાય છે. તો આ જે અવ્યવસ્થિતતા છે, અવ્યવસ્થિતતા એ શરીરના કાર્યોને અસર કરે છે, ખલેલ પહોંચાડે છે. જે નિયમિત રીતે આપણું શરીર કાર્ય કરી રહ્યું છે તેમાં ખલેલ પહોંચે, અનિયમિતતા ઊભી કરે, અવ્યવસ્થિતતા ઊભી કરે, તો એ સ્થિતિ એટલે રોગ. અને બહુ ટૂંકમાં કહીએ તો શરીરના સ્વાસ્થ્યને હાનિકારક અસર કરતી બાબત, એટલે શરીરના સ્વાસ્થ્યને નુકસાનકારક અસર કરતી કોઈ પણ બાબત હોય તો તેને આપણે રોગ કહી શકીએ. આવું ખૂબ ટૂંકમાં કહી શકીએ છીએ. રોગ મુખ્યત્વે બે પ્રકારના છે, ચેપી રોગ અને બિનચેપી રોગ. ચેપી રોગ એટલે કે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાય છે. કોઈ એક વ્યક્તિને રોગ થયો હોય તો તેનો ચેપ એ બીજી વ્યક્તિમાં પણ ફેલાય તો એ ચેપી રોગ છે. અને ચેપી રોગ સામાન્ય છે. આપણે ક્યારેક તેનો શીખાય, શરદી છે તો કોઈ એક વ્યક્તિને શરદી થઈ હોય તો એ શરદીનો ચેપ, શરદીમાં વાયરલ ઇન્ફેક્શન, શરદીનો ચેપ તરત લાગે છે, સામાન્ય શરદી છે. એટલે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાય છે. એડ્સ એ જેવા કેટલાક ચેપી રોગો ઘાતક પણ છે. અને આપણે ચેપી રોગને પાછા બે જૂથમાં, સંસર્ગજન્ય અને બિનસંસર્ગજન્ય, એટલે કે સંપર્કમાં આવવાથી ચેપ લાગે અને રોગ થાય અને સંપર્કમાં આવ્યા વગર પણ રોગ થાય, ચેપ લાગે, બંને પ્રકારના છે ચેપી રોગ. સંસર્ગજન્ય, સંસર્ગ એટલે કે સંપર્કમાં આવો, અને બિનસંસર્ગજન્ય એટલે કે સંપર્કમાં આવ્યા વગર, એટલે કે જે રોગકારકોનો ચેપ છે તે વાહકો દ્વારા ફેલાતો હોય. સંસર્ગજન્ય રોગ આપણે કીધું તેમ રોગી વ્યક્તિના સંપર્કમાં આવવાથી ચેપ લાગે. દાખલા તરીકે ઉરી, જેને મિઝલ પણ કહેવાય, અછબડા, ઇન્ફ્લુએન્ઝા, રક્તપિત, ધાધર, શીતળા વગેરે, કે જેમાં ચેપી વ્યક્તિના સંપર્કમાં આવીએ તો આપણને રોગ થાય છે. બિનસંસર્ગજન્ય, આપણે રોગનો ચેપ લાગે છે પણ એ રોગી વ્યક્તિના સંસર્ગમાં, સંપર્કમાં આવતા નથી, પરંતુ એ રોગનો ચેપ છે તે વાહકો દ્વારા લાગે છે. પ્લેગ છે, મેલેરિયા છે, હિપેટાઇટિસ છે, એ બિનસંસર્ગજન્ય ચેપી રોગ છે. બિનચેપી રોગ છે, જે વ્યક્તિને થયો હોય એ વ્યક્તિ પૂરતો જ મર્યાદિત રહે છે. એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં આ રોગ ફેલાતો નથી. અને કેન્સર છે એ બિનચેપી રોગ છે, જીવલેણ રોગ છે, અને જેમાં ખાસ કરીને નિશ્ચિત પેશીઓની અનિયંત્રિત વૃદ્ધિને કારણે થાય છે. જ્યારે કોષ વિભાજન ઉપરનું નિયંત્રણ ગુમાવાય છે ત્યારે એમાં કોષોની સંખ્યામાં ખૂબ જ વધારો થતો જાય છે. કેન્સર વિશે આપણે આગળ આ ચેપ્ટરમાં ભણવાના છે. એટલે કેન્સર છે એ બિનચેપી જીવલેણ રોગ છે અને એમાં ખાસ કરીને અનિયંત્રિત પેશીઓની અનિયંત્રિત વૃદ્ધિને કારણે થાય છે. ખાસ અહીંયા યાદ રાખો કે અનિયંત્રિત વૃદ્ધિ શેના કારણે થાય છે, તો કે કોષ વિભાજન ઉપરનું નિયંત્રણ ગુમાવાય છે અને સતત એ કેન્સરસ કોષો છે એ વિભાજન પામી અને કેન્સરગ્રસ્ત સ્થિતિ ઉત્પન્ન કરતા હોય છે.
આ ઉપરાંત નશાકારક પદાર્થો અને આલ્કોહોલનું સેવન પણ આપણા સ્વાસ્થ્યને પ્રતિકૂળ રીતે અસર કરે છે. નશાકારક પદાર્થો અને આલ્કોહોલ છે ચેતાતંત્રને અસર કરે છે. આલ્કોહોલ આપણી કિડનીને પણ અસર કરે છે, લીવરને પણ અસર કરે છે. એટલે આ જે નશાકારક પદાર્થો અને આલ્કોહોલનું સેવન છે એ પણ આપણા સ્વાસ્થ્યને પ્રતિકૂળ રીતે પ્રભાવિત કરે છે, એટલે કે અસર કરે છે. માનસિક રોગો ચેતાતંત્ર અને મગજની સાથે સંકળાયેલા રોગો છે. ત્રુટિજન્ય રોગો કેટલાક ચોક્કસ પ્રકારના પોષક તત્વોની ખામીના લીધે, વિટામિન્સની ઉણપના લીધે થતા રોગો, તો કે એને ત્રુટિજન્ય રોગો કહેવાય છે. એલર્જીક રોગો છે, કોઈ ચોક્કસ એલર્જીના કારણે થતા રોગો. વ્યસન, આપણે કીધું તેમ નશાકારક પદાર્થોના કારણે, વ્યસનના કારણે થતા રોગો છે. અંતઃસ્ત્રાવના રોગો, અંતઃસ્ત્રાવ જે આપણા શરીરની અંદર અંતઃસ્ત્રાવ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે અને અંતઃસ્ત્રાવી તંત્રમાં આપણે પણ અભ્યાસ કરી ગયા છે. જો આ અંતઃસ્ત્રાવનું જે ચોક્કસ બેલેન્સ જળવાવું જોઈએ એ ન જળવાય તો પણ આપણા શરીરની અંદર એ રોગકારક સ્થિતિ ઉત્પન્ન કરે છે. રોગો વિશે કેટલીક વિશિષ્ટ માહિતી છે, કેટલા પ્રકારના રોગો હોઈ શકે જેના વિશે આપણે માહિતી લઈશું. એક્યુટ રોગ, જ્યારે કોઈ રોગ ની અસર ઝડપથી થાય છે, એકાએક થાય છે અને પાછું એની અસર લાંબા સમયગાળા સુધી નથી રહેતી, તો એને એક્યુટ રોગ કહેવાય છે. ખાસ ટૂંકમાં યાદ રાખો, ઝડપથી અસર થાય, એકાએક અસર થાય અને લાંબા ગાળા સુધી અસર નથી થતી, આવા રોગોને એક્યુટ રોગો કહેવાય. કોલેરા છે, ટાઈફોઇડ છે. પરોપજીવીથી થતા પ્રોટોઝોઆ એટલે કે પરોપજીવીથી થતા, પ્રજીવથી થતા રોગો છે. કાલા આઝાર, મેલેરિયા, સ્લીપિંગ સિકનેસ, એમિબિયોસિસ આ બધા પ્રજીવોથી થતા રોગો છે. પરજીવ મીન્સ કે પ્રજીવોથી થતા રોગો છે. ક્રોનિક રોગ એવા રોગો છે કે જેની લાંબા ગાળે અને ગંભીર અસરો જોવા મળતી હોય. દાખલા તરીકે ડાયાબિટીસ, કેન્સર, આર્થરાઇટિસ એટલે કે સંધિવાત, ટીબી વગેરે. બેક્ટેરિયલ એટલે કે જીવાણુજન્ય રોગો, બેક્ટેરિયાથી થતા રોગો, ટાઈફોઇડ, ડિફ્થેરિયા, ટીટેનસ, કોલેરા, ટીબી, ન્યુમોનિયા, એન્થ્રેક્સ આ બધા બેક્ટેરિયાથી થતા રોગો છે. ફૂગજન્ય એટલે કે ફૂગના કારણે થતા રોગો, ખાસ કરીને ભેજવાળા વાતાવરણમાં આવા રોગોનું પ્રમાણ વધી જતું હોય છે. રિંગવોર્મ એટલે કે ધાધર, એથ્લેટ ફૂટ આ બધા એ ફૂગજન્ય રોગો છે. વાયરલ રોગો એટલે કે વાયરસથી થતા રોગો, હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કોરોના વાયરસ, એઇડ્સ, ઉરી, અછબડા, અડકવા, ગાલપચોળ એટલે કે મમ્સ, પોલિયો, શીતળા, ઇન્ફ્લુએન્ઝા, શરદી, હિપેટાઇટિસ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, કોરોના બધા વાયરલ રોગો છે. કોરોના એ હોટ ફેવરેટ ટોપિક બની રહ્યો છે. કૃમિજન્ય રોગો, કૃમિના કારણે થતા રોગો છે. હાથીપગો એ ખરેખર કૃમિજન્ય રોગો છે, એ કૃમિની ઈયળો છે, મચ્છર દ્વારા ફેલાય છે. ટ્રાઇકોનોસિસ, લિવર રોટ, ટેનિયાસિસ, એસ્કેરિયાસિસ આ બધા કૃમિજન્ય રોગો છે, કૃમિના લીધે થતા રોગો છે. એટલે આ વાત થઈ આપણે રોગો વિશે, કયા કયા ઘટકોથી થતા રોગો વિશે, માનવમાં કયા રોગો સામાન્ય રીતે જોવા મળે છે તેના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું. આશા છે કે આપને આજના આ ઇન્ટ્રોડક્ટરી લેક્ચરમાં થોડી જે કંઈ માહિતી આપી છે, માહિતી વિશે સારી રીતના સમજાણો હશે. થેન્ક યુ.